ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ દ્વારા માસ સીએલ હડતાલની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા મહેસૂલી કર્મચારીઓની સીધી ભરતી બાદ પાંચ વર્ષના કરાકીય સમય છતાં પૂરા પગારના આદેશ કરવા છતાં ક્લાર્ક સર્વજ્ઞના કર્મચારીને નાયબ મામલતદાર કક્ષામાં પ્રમોશન જિલ્લામાં ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવવાના બદલે જિલ્લામાં જ મૂકવા નાયબ મામલતદારની સિનિયોરિટી યાદી તૈયાર કરવી ફિક્સ પગાર નીતિ રદ કરવી વગેરે મુદ્દે રજૂઆત બાદ પર નિરાકરણ ન આવતા હોવાથી આંદોલનનો પ્રારંભ કરતા બસો થી વધુ મહેસૂલી કર્મચારીઓ કામગીરીથી અડવા રહી માસી પર ઉતરી ગયા હતા મહેસૂલી કર્મચારીઓને સુતોચ્ચાર સાથે દેખાવો યોજી તેઓની પડ માગણીઓના નિરાકરણ માટેની માગણી કરી હતી માલ આંદોલનના બાદ પણ તેઓની માગણી નહીં સંતોષવામાં આવે તો સોમવાર તારીખ અગિયારમી માર્ચથી ચોક્કસ મુદ્દતની હલતાળની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તમામ તેત્રીસે તેત્રીસ જિલ્લાઓની અંદર આજે અમારી માગણીઓના સકારાત્મક નિકાલ આવે એના માટે આજે આજે માછ પ્રોગ્રામ રાખેલો છે અમારી આજે આખી કલેક્ટર કચેરીમાં તેમજ ભરૂચ જિલ્લાની નવ ભરૂ ભરૂચ જિલ્લાની નવે નવ તાલુકાની મામલતદાર કચેરીઓમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓ આજે માસ સીએલ પર ગયા છે અમને સંપૂર્ણ સફળતા મળેલી છે અને જો અમારી આજે માગણીઓ સ્વીકારવામાં નહીં આવશે તો અમે અગિયાર તારીખે આખા રાજ્યમાં હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને અમારી બધી જ માંગણીઓ બહુ વ્યાજબી છે એમાં કોઈ સરકારને લોસ જાય એવું નથી કે સરકારને કોઈ નાણાંકીય નુકસાન જાય એવી પણ બાબત નથી તેમ છતાં પણ સરકાર અમારી માગણીઓને અવારનવાર અવગણી રહી છે એના કારણે અમારે આ હડતાલનું પગલું લેવું પડેલું છે